ગુડ આફ્ટરનૂન મેડમ. ગુડ આફ્ટરનૂન. તમારું નામ જણાવશો? મારું નામ કલરવ છે. ઓકે, તમારું આ કેટલું ઇન્ટરવ્યુ? થર્ડ ઇન્ટરવ્યુ. એક્સપિરિયન્સ કેવો રહ્યો થર્ડ ઇન્ટરવ્યુ? ઇટ વોઝ ગુડ. તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ રિલેટેડ માહિતી આપશો? મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે. ઓકે, તેના રિલેટેડ તમને કેવા ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે? એક હ્યુમન બ્રેઇનની ફંક્શનિંગ વિશે પૂછવામાં આવ્યું હતું. અન્ય કોઈ ક્વેશ્ચન તમને? ના. તમારા બેકગ્રાઉન્ડ રિલેટેડ? ના. હોબી રિલેટેડ? હોબી ના. ઓકે, જીપીએસસીના સિલેબસ વાઇઝ કોઈ ક્વેશ્ચન? જીપીએસસીના સિલેબસમાંથી પાર્લામેન્ટરી કમિટી વિશે પૂછવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે પૂછવામાં આવ્યું. આ કોઈ સ્કીમ્સ રિલેટેડ કોઈ ક્વેશ્ચન? ના. હ્યુમન રિલેટેડ હોય? ના. ગુજરાત રિલેટેડ? ના. એક સ્કીમ વિશે, એક નેશનલ એજ્યુકેશન પોલિસી વિશે પૂછવામાં આવ્યું હતું. ઓકે, અન્ય કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય? અને ક્વેશ્ચન મને ગુજરાતી લિટરેચર વિશે પૂછવામાં આવ્યો હતો, કેમ કે મેં યુપીએસસીમાં રિસેન્ટલી ઓપ્શન સાથે મેઇન્સ આપી હતી. એના સિવાય દેટ ઇઝ ઓલ. અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશે પૂછવામાં આવ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કેવા ક્વેશ્ચન હતા? લાઈક કેવા ક્વેશ્ચન? જે તાજેતરમાં સિક્કિમમાં ફ્લડ જે સિચ્યુએશન છે તેના રિલેટેડ. અન્ય કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હોય? નહીં, બસ. ઓકે, તમારા ઇન્ટરવ્યુ ટાઈમ ડ્યુરેશન જણાવશો? 15 મિનિટ. ઓકે, નેક્સ્ટ જીપીએસસી 1-2 આવનારી છે પ્રિલિમ, એના માટે કોઈ સ્ટ્રેટેજી કે બુક લિસ્ટ જણાવવા માંગતા હોય? બુક લિસ્ટ તો બેઝિક બુક્સ જે છે એ જ વારે વારે રિવાઇઝ કરતા રહો. વધારે કાંઈ નવું કર્યા વગર બેઝિક્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ અને પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે. કેમ કે 3 કલાકમાં પેપર પૂરું કરવું ઇઝ અ ટાસ્ક ઇન ઇટસેલ્ફ. અને અમુક સબ્જેક્ટ્સ ઉપર ફોકસ કરો રાધર દેન ફોકસિંગ ઓન એવરીથિંગ. ઓકે, મેન્સમાં વેરિએશન કેવી રીતે લાવી શક્યો? મેન્સમાં આઈ વુડ સે ન્યૂઝ પેપર્સ આર મસ્ટ. And you need to practice answer writing more than you try to collect the knowledge from different sources. Okay. તમને શું લાગે, મોક ઇન્ટરવ્યુ આપવાથી ફાયદો થાય છે કે નહીં? મેં આપ્યો નથી તો મને ખ્યાલ નથી. ઓકે, નેક્સ્ટ છે કેન્ડિડેટ આવવાના છે ઇન્ટરવ્યૂ દેવા માટે, 2 દિવસ હવે બાકી છે, તો તમે એને કોઈ મેસેજ આપવા માંગતા હોય તો? ઓલ ધ બેસ્ટ એન્ડ ડુ વેલ, દેર ઇઝ નો નીડ ટુ બી અફ્રેડ. ઓકે, તમારું આ ઇન્ટરવ્યુ 1 વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવું હોય તો કેવી રીતે કરશો? ઇટ વોઝ એક્સિલન્ટ. થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.